श्री सहजानंद स्वामी श्रीसहजानन्दस्वामिमहाराजनी जये वाणीमङ्गलरूपिणी च हसितं यस्याश्चि वै मङ्गलं नेत्रे मङ्गलदि च दुर्विलसितम् नूणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्च पादचलितम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मङ्गलम् सुन्दरयश संगीनो जे शोणसेवारमवार परिश्रम कृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः मुलस्वामिनारायणभगवाननि जय श्रीलक्ष्मीनारायणदे वनी जय श्रीनरनारायणदे देवनी નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી શ્રી કૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી ધર્મદેવ ભક્તિ ભક્તિમાતા વાસુદેવનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક સર્વે દેવો તેમજ સેવા ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાજી સ્વામી તેમજ નિત્ય નિત્યકથાનું શરણ કરતા એવા પરમ ભક્ત શ્રી જગદીશભાઈ પટેલ બદામવાળા સતીશભાઈ પટેલ તેમજ કમળપુરવાળા જગદીશભાઈ સર્વે ભક્તજનો ઇન્ટરનેટના માધ્યમથી કથાનું શ્રવણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આજે ચૈત્ર સુદ બીજ વિક્રમસ બે હજાર ઓગણસીના ચૈત્ર સુદ બીજ તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસ ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ તેવી ત્રણ તેવી ગુરુવાર રેવતી રાશિમાં અને સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીનો અક્ષરવાસ આજે ભૂમાનંદ સ્વામી નો અક્ષરવાસ થયો તિથિ છે એવી રીતે ચંદ્ર દર્શન અને પંચક સમાપ્ત થશે આજે સાંજે ચૌદ ને નવ મિનિટે અને ચેટી ચાંદ છે ચેટી ચાંદ કોનો તહેવાર આવે ચેટીચાંદ પારસીનો ખિસ્તીનો તો જેનો હોય એનો હાલો ચેટીચાંદ છે બરાબર એટલે રજા પણ ઘણી જગ્યાએ હોય છે ચેટીચાંદની તો એ રીતે આજનો દિવસ હવે આપણે મૂળકથામાં પ્રવેશ કરીએ શ્રીમદ હરિચરિત્રામ સાગર ની અંદર અબડે ક્યાં આવતા જગદીશભાઈ હોસ્પિટલ માં આવતા હમ હમ એટલે મહારાજે શું કીધું કે અમે અહીંયા એવા જ બહુ મોટો વાક છે અમારો અમને જીવા ખાચરના ભાઈ વાવાખાચર અહીં લઈ આવ્યા અને એણે વળી પાછા ચોકમાં હિંડોળો બાંધ્યો અને જો હિંડોળામાં અમે ન આવીએ તો એને દુઃખ લાગે અને અમારા લીધે બીજાને દુઃખ થાય એવું અમને પણ દુઃખ થાય પછી એટલે મહારાજ કે પછી અમે હિંડોળામાં બેઠા અને પછી મહારાજ શું કે જેટલી ગુજરાતની ભાઈઓ છે તે તમે ગોઠ માગો અને તમે ઘણા દૂરથી આવ્યા છો એટલે અમે તમારો ઉપર બહુ રાજી છીએ એટલે પરસ્પર બધા બેનોય વિચારીને મહારાજને કહ્યું કે આપની માયા વિકટ છે એ અમને બંધન કરે નહીં એ આપો શું માગ્યું ભગવાન પાસે માયા હેરાન ના કરે એમ મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નરનારી એ હરદાન આપે એ માયા ભક્તોના હિત માટે જે અપાર ચરિત્ર કરો છો તેમાં અમને ક્યારેય મોહ થાય નહીં એવું અમે વારે વાર છીએ એટલે આપણે રોજ ગાઈએ છીએ ને મહાબળવંતમાં આવે ને વળી તમારી વિશે જીવન આવે મનુષ્ય બુદ્ધિ કોઈ કે ભગવાન એવા ચરિત્ર કરે દિવ્ય ચરિત્રમાં તો વાંધો નહીં પણ મનુષ્ય ચરિત્ર કરે એમાં મોહ થઈ જાય અને ભગવાન પણ ભૂલાઈ જાય તો જીવાત્મા કલ્યાણના માર્ગમાંથી પડી જાય એટલે આ બહેનો માગે છે આપના સ્વરૂપમાં સત્સંગમાં સંતો અને હરિભક્તોમાં દિન પ્રતિદિન નવો નવો પ્રેમ ભાવ રહે આપ સંતો અને હરિભક્તોમાં અમને ક્યારેય ગોબુદ્ધિ થાય નહીં એવો વર અમે માગીએ છીએ દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ અનાદિકાળથી જીવને કાયમ વળ્યા છે અને તે બધા આપનાથી વિમુખ દેખાય છે જેવી યોની હોય તેવા તે બધા હોય છે હવે પછી ફરી નહીં ક્યારેય અમને તે દેહ ઇન્દ્રિયો અંતકરણનો જોગ થાય નહીં તેના અનાદિકાળથી જામેલા જે મૂળ છે તેને આપ કાપી નાખો આવી વાત કરી આપણે માગીએ આવું બધું આપણે શું માગીએ આપણે શું માગીએ આ તો લખ્યું છે નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતાણું એટલે આપણે બોલીએ છીએ બાકી માંગણી આપણી આવી તો છે જ નહીં છે એક માંગણી પૂરી થાય એટલે તરત બીજી ફોર વ્હીલ આવે એટલે એમાં ઊંચું મોડલ આવવું જોઈએ મોબાઈલ હાથમાં આવે એટલે બીજો મોબાઈલ સારો આનથી ઊંચું મોડલવાળો લેવાનો એટલે એક મોબાઈલની માંગણી પૂરી થાય બીજી શરૂ થાય એટલે આપણે આવું નથી માગી શકતા આપણે તો બધું બીજું જગતનું માગીએ છીએ પણ આ ગુજરાતના બહેનોએ માગ્યું આવું કે તમારા સ્વરૂપમાં સત્સંગમાં સંતો અને હરિભક્તોમાં દિન પ્રતિદિન નવો નવો પ્રેમ ભાવ રહે અને તમે સંતો અને હરિભક્તોમાં અમને ક્યારેય બુદ્ધિ થાય નહીં એવો વર અમે માગીએ છીએ બાકી દેહ ઇન્દ્રિયો અને અંતકરણ તો અનાદિકાળથી જીવને કાયમ વળ્યા છે જીવ છે દેહ વિના રહી શકતો નથી એટલે જીવને દેહ ઇન્દ્રિયો અને અંતકરણ અનાદિકાળથી વળગી ગયા છે અને એ બધા આપણાથી વિમુખ છે એટલે જેવી યોની હોય એવા બધા હોય માણસની યોનીમાં જેવા હાથ પગ નાખવાનું હોય તેમ પશુની યોનીમાં હોય પશુની યોનીમાં કોકને ચાર હાથ હોય કે ચાર પગ હોય બઢતી મળી હોય ને માણસને બે હાથ હોય તેને ચાર એને હાથથી ખાવાનું કોકને જ હોય આઠ જણા જ હાથથી ખાય બધાય નહીં બાકીના બધા તો સીધું મોઢું જ માંડવું પડે લોકોને સિંહ હાથથી ખાય ક્યારે એવી રીતે પશુ કોઈ હાથથી ખાય છે કોણ હાથથી ખાય જે હાથથી ખાય ને એને મનુષ્ય ગણાય એવા આઠ પ્રકારના મનુષ્ય છે કેટલા હા એમાં ઉંદર છે ને એને મનુષ્યમાં ગણવામાં આવે છે ઉંદર ખિસકોલું નોળિયું વાંદરું એ બધા માણસની જેમ ખાય ચિમ્પાંજી આવે ને રીંછ એ બધાને મનુષ્યમાં ગણાય ને માણા એ બધા આઠ જણા આવે મનુષ્યની અંદર એટલે કે છે કે ફરીને ક્યારેય અમને તે દેહ ઇન્દ્રિયો અને જોગ ન થાય તેના અનાદિકાળથી જમેલા જે મૂળ છે એને તમે કાપી નાખો આ અનાદિકાળથી ઘર કરી ગયું છે એટલે ઇસ્કુળાન સામે લખ્યું પ્રભાત્યમાં કે ટેવ પડી તમને અધમ ઉધારવા એ હવેના બીજું કંઈ ન સૂજે અને જીવને કઈ ટેવ પડી છે જન્મવું મરવું જીવને એ ટેવ પડી ગઈ છે વારંવાર જન્મ લેવો અને વારંવાર મરવું એટલે બેનો કે છે હવે પછી દેહ ઇન્દ્રિયો અને અમને જે આપો તે સત અને આનંદમય આપજો કેવું આપવાનું કે જે શરીર તમે હવે અમને આપો જે દેહ અમને ધારણ કરાવો એ સદાયને માટે સતચિત અને આનંદમય હોવો જોઈએ જેવો જીવ અચ્છેદ્ય અને અભેદ્ય છે તેવો જ તેનો દેહ પણ અને અભેદ્ય આપજો એટલે કેવો આપ્યો દિવ્યતાનું ધારણ કરાવો જે અક્ષરધામના મુક્તોને ભગવાન ધારણ કરાવે છે મહારાજે કીધું ગરડા મધ્યના સડસઠમાં ઉતરાઉમાં કે જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ધામમાં જાય ત્યારે એનામાં ને ભગવાનમાં કાંઈ ફેર રહેતો નથી જેવા ભગવાન એવો એ થઈ જાય છે તો એમાં ભગવાનમાં શું ફેર રહે જેવો એ એવો ભગવાન થઈ જાય જેવા ભગવાન એવો મુક્ત થઈ જાય છે એટલે ભગવાને શું કીધું સાધર્મ માગતા હા જેવો હું છું એવું જ એનું રૂપ થઈ જાય એટલે ભગવાન જેવું થઈ જવાય તો ભગવાનમાં અને એનામાં ફેર શું રહે તો કે ભગવાન જેવો થઈ જાય પણ ભગવાન થાય નહીં આપણે ગમે તેવી સારી છાશ હોય મીઠી છાશ હોય અને આપણે શું કહીએ દૂધ જેવી છે પણ એમાંથી દૂધ પાક થાય નહીં થાય દૂધમાંથી દૂધ પાક થાય પણ છાસમાંથી દૂધ પાક થાય નહીં એમ ભગવાનનો મહિમા સમજવાથી ભગવાન જેવા થઈ જવાય પણ ભગવાન થવાય નહી એટલે એમ કે છે કે તમે અમને એવું શરીર આપજો કે જે અછેદ્ય અને અભેદ્ય હોય આપના સ્વરૂપ સિવાયની જેટલી વાસના હોય તેનો સંપૂર્ણપણે વિનાશ કરી દેજો અને આ બ્રહ્માંડના જે ભોગ સુખ હોય તેમાં ક્યાંય અમારો આત્મા મોહ પામે નહીં આવું માગ્યું આ બ્રહ્માંડની અંદર ભોગ સુખ બહુ છે એટલે અહીંયા શું છે આ દેશમાં ભોગ સુખ વધારે છે એટલે એમાં આપણો દેહ એ આત્મા મોહ પામી જાય છે દેહ તો મોહ પામેલો જ હોય પણ આત્મા મોહ પામે નહીં એ યાદ રાખવાનું આપણે શરીરને સાચવીએ છીએ કામ સાચવીએ છીએ ભજન થાય એટલા માટે પણ એનામાં બંધન હોવું જોઈએ નહીં શિયાળો આવે ને આપણે કે સ્વામી તો કહેતા હતા કથામાં કે આત્મનિષ્ઠા રાખવી જોઈએ મારે તો સ્વેટર પહેરવું જ નથી અને બજારમાં નીકળીને આવો શું થાય પછી તો એ આત્મનિષ્ઠા રાખવાની પણ ક્યાં રાખવાની હોય કે એવો સમય આવ્યો હોય અને તમે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય ત્યારે આત્મનિષ્ઠા રાખવાની હોય પછી રોજ તમે આવી રીતે આત્મનિષ્ઠા રાખો શું થાય એ અવળી ગતિ થાય પછી એટલે કે છે કે તમારા સિવાય જેટલી બધી વાસના હોય ને એ બધી સંપૂર્ણ નાશ કરી દેજો અમદાવાદમાં એ હતા તે વચનામૃતનો પાઠ કરતાં કરતાં અમદાવાદનું પહેલું વચનામૃત આવ્યું એમાં મહારાજે ધ્યાન કરવાની વાત કરી છે કે ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું અને પછી એવી રીતે ધ્યાન કરતાં કરતાં જેવું સૂર્ય અને ચંદ્ર આકાશમાં છે તેવી જ રીતે નેત્રમાં દેખાવા માંડે એટલે નેત્ર ફરવા માંડે નેત્ર તપવા માંડે પછી ઉલટી ભાવના કરવાની તે દિવસે સૂર્ય સામ જોયા કરે જમણી આંખે તે બાડા થઈ ગયા પછી ભગવાન એમ કીધું તું સૂર્ય સામું જોઈન કરવાનું કીધેલું એવી ભાવના કરવાની કે હું એક નેત્રથી સૂર્યને નિહાળ્યો છું અને એક નેત્રથી ચંદ્રને નિહાળું છું તો એમ કરવાથી એ ધ્યાન સિદ્ધ થાય પણ આપણા સત્સંગમાં પછી બહુ પ્રવર્ત આવ્યું નહીં એનું કારણ એ કે લોકો આવી રીતે અવળું કરવા મળે એટલે આ બ્રહ્માંડમાં જે કંઈ ભોગ સુખ છે એમાં ક્યાંય અમારો આત્મા મોહ પામે નહીં અને તમારા સિવાય જેટલી જગતમાં વાસના હોય એ બધી તમે સંપૂર્ણપણે વિનાશ કરી દેજો ખાલી નાશ નહીં કરવાની કેવી રીતે સંપૂર્ણપણે વિનાશ કરી દેજો આવું માગ્યું અને પછી ભગવાનની પ્રાર્થના કરે છે તો મારી રહે મૂર્તિ ઓય પારા ब्रह्माण्डरहे उपारा मूरतियोने धामरे ताके पारन कोलिये यह मूरति रेति हानिवासा मा मागत हे हम तुमारी पासा तुम्हारी मर्जी हो वे जैसे हमार हमारो न हो वे तेसे गुण ईश्वर रीत के पाई मति सत्सङ्ग मेर सत्सङ्गीन मती सत सत जेती સંસ્કૃતિકરન હે તુ હે તેમ શું માંગ્યું બેઠા નહોતા બોલો જોતા ને અહીંયા તમે અહીં નહોતા બોલો હતા હુંય નહોતો અહીંયા બધા વિચારોમાં ચડી ગયા તો બોલો સ્વામી ગાય છે આપણે હું વાંધો છે કે બહેનોએ માગ્યું કે આપની મૂર્તિઓ તો અપાર છે મૂર્તિઓ અપાર એટલે ભગવાનના અવતારો બહુ બધા અવતારો ભગવાનના છે એટલે કે બ્રહ્માંડનો પણ કોઈ પાર આવે એમ નથી જેટલી અવતારૂ મૂર્તિઓ છે એટલા આપના ધામ છે તે બધાનો પાર કોઈ લઈ શકતું નથી જેટલા ભગવાન અવતાર એટલા ધામ થયા નરનારાયણ દેવનું ધામ કયું અમદાવાદ કયું ભુજની તો નાના ધામ કયું બદ્રિકાશ્રમ કયું અને વાસુદેવ વાસુદેવનારાયણનું એવી રીતે નું ધામ વૈકુંઠ રાધાકૃષ્ણનું ધામ ગોલો સ્વામિનારાયણનું ધામ અક્ષરધામ એટલે કે છે કે બધાનો કોઈ પાર લઈ શકતું નથી બ્રહ્માનું સત્યલોક ઇન્દ્રનો સ્વર્ગલોક એ એવી બધાના ધામ છે તો કે આપની મૂર્તિનો જ્યાં નિવાસ હોય ને ત્યાં અમને આપની પાસે નિવાસ કરીને માગીએ છીએ આ માગવાનું હું માગવાનું કે ધામય અપાર છે તમારા અવતારોય અપાર છે અમને કાંઈ ખબર પડતી નથી અમને એટલી ખબર પડે કે આપની મૂર્તિનો જ્યાં નિવાસ હોય ત્યાં અમને આપની પાસે નિવાસ આપજો અમે એ માગીએ છીએ અને આપની જેવી ઈચ્છા હોય તેવું જ અમારું વર્તન રહે અમારામાં કોઈ સારા ગુણ આવે કે કોઈ જાતની મોટા એમને મળે તો પણ અમારી બુદ્ધિ સત્સંગમાં જ રહે સત્સંગ સિવાય બીજે જે મત મતી બુદ્ધિ જાય છે તે તો સંસારનું કારણ બને છે સત્સંગ કરતા કરતા બીજે જ્યાં મતી જાય એ સંસારનું કારણ બને વરાખેર હતા જ ને સત્સંગી જ હતા સીજી મહારાજને મળેલા હતા મોટા હરિભગત હતા તો એ શું થયું સત્સંગ વિના બીજે મતી ગઈ તો જન્મ ધારણ કરવો પડ્યો ખબર છે ને નું નામ સાંભળ્યું છે પીથાપુરમાં હતા તો એમને સંસારની અંદર એક દીકરી હતી દીકરીના લગ્ન થયા પછી દીકરીની ત્યાં પણ દીકરીનો જન્મ થયો અને બાપાની અવસ્થા વૃદ્ધ થઈ તે સંકલ્પ કર્યો એવો એ મારે દીકરો નહીં મારી નહીં દીકરો નહીં કે અને એ ચિંતવન કરતાં કરતા શું થયું દીકરીને ત્યાં દીકરો થઈને જન્મ્યા લ્યો પણ હવે ભગત હતા ને એ જ્ઞાન રહ્યું જ્ઞાન ગયું નહીં જેમ ભરતજીને પૂર્વ જન્મનું જ્ઞાન હતું એમ આને જ્ઞાન રહ્યું એટલે જન્મ થયો પણ માતાને સ્તનપાન કરે નહીં એટલે બાળક જીવે કેમ અને એ જ અરસામાં મહાનુભાવાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને પેથાપુર આવેલા અને ત્યાં આવીને હરિભક્તોએ વાત કરી કે સ્વામી અમારા ગામમાં આવું બન્યું એક દીકરાનો જન્મ થયો છે પણ એની માતાને ધાવતો નથી તો હવે સૂતક હોય એટલે મારા સ્વામી કે તમે એના અહીં લઈ આવો એટલે મહાનુભવાનંદ સ્વામીએ વરાખેરના બાળકના શરીર ધારણ કર્યું હતું ને એ બાળકનું રૂપ લઈને આવ્યા ટોપલામ લાઈન મળ્યું સ્વામી કે એ રાખે ત્યારે કોઈ ક્યાં હો ગયા એ તો બેટી કા બાપ હે સ્વામી કે હું કીધું હિન્દી ભાષી હતા સ્વામી એટલે કે આને શું થઈ ગયું કે પછી કે હવે આને જ્ઞાન થઈ ગયું છે એને વાસના હશે કે મારે દીકરો નહીં દીકરી દીકરો નહીં એટલે એ જન્મ્યા છે એટલે હવે એની માતાને સ્તનપાન નહીં કરે પછી કંઠી પહેરાવી સ્વામી વર્તમાન ધારણ કરાવી દીધા અને કે લઈ જવાને થોડા દિવસમાં એ ગામમાં જતા રહેશે એટલે કે છે કે સત્સંગ સિવાય બીજે જ્યાં જ્યાં મતિ બુદ્ધિ જાય છે એ જ સંસારનું કારણ બને છે અમારો જીવાત્મા હવે પછી ક્યારેય સત્સંગથી જુદો ન પડી જાય જીવનો સ્વભાવ તો નાના બચ્ચા જેવો છે માટે આપ અમારી રક્ષા કરજો અનાદિ સ્વત સિદ્ધ જ્ઞાન તો એકમાત્ર આપનામાં જ રહે છે અક્ષર જેવાનું જ્ઞાન પણ છેવટે આપનામાં જ લીન થઈ જાય છે અમે અલ્પ જેવા અમે અલ્પ એવા જીવની વાત શું કહીએ અમે તો આપને શરણે રહ્યા છીએ હે ધર્મકુમાર આપ અમને ક્યારે ભૂલશો નહીં બસ અમને એવું વરદાન આપો આપની સેવા અને આપના ભક્તોની સેવા કરવામાં અમને નિત્ય નવી શ્રદ્ધા રહે પણ ક્યારેય સેવામાં અમને અરુચિ થાય નહીં શિયરી અત્યંત પ્રસન્ન થઈને જે વરદાન માગ્યા તે બધા તેમને આપ્યા પછી તેમ જેમનું સંપૂર્ણ અંગ રંગથી ગુલાલ ભર્યું હતું એવા શિયરી ત્યાંથી ચાલતા થયા મહારાજે આપ્યું વરદાન એ માગ્યું આવું કે અનાદિ સ્વત સિદ્ધ જ્ઞાન તો એક માત્ર આપનામાં જ છે એટલે આપણે ગમે તે એટલું જ્ઞાન મેળવવા નથી એ પણ સંપૂર્ણ જ્ઞાન આપણામાં આવે નહીં કેમ કે આપણું આયુષ્ય કેટલું કળિયુગની અંદર સો વર્ષનું અને એમાં ઊંઘના પચીસ વર્ષ વહી જાય કેટલા ઊંઘના પચીસ વર્ષ વહી જાય સો વર્ષમાંથી તમે સમય કાઢીને ગણો તો હોવામાં કેટલા વર વ્યા જાય પચીસ વર્ષ તો હોવામાં વયા જાય ખાલી આખા દિવસનું શિડ્યુલ તમે ગણો તો સોવામાં કેટલો સમય વ્યો જાય કામ કરવામાં કેટલો સમય જાય નહાવા ધોવામાં કેટલો સમય જાય પૂજા પાઠમાં કેટલો સમય જાય ખબર પડે સૌથી ઓછો સમય કેમાં આવે સૌથી ઓછો સમય ભગવાનના ભજનમાં આવે બાકી ખાવામાં પૂજામાં એમાં બધા સમય જુઓ તો સૌથી ઓછું ભજન થતું હોય એટલે કે છે એક જ્ઞાન તો તમારામાં જ છે એટલે કે અક્ષર જેવાનું જ્ઞાન પણ છેવટે આપનામાં લીન થઈ જાય છે અક્ષર જેવા ગોપાળાનંદ સ્વામી સુધીના જ્ઞાન પણ કેમાં લીન થઈ જાય ભગવાનમાં લીન થઈ જાય એટલે ભગવાન જેવું કોઈ જ્ઞાની છે નહીં એટલે કે છે અલ્પ જેવા જીવ એની શું વાત કરવી અમે તો તમારા શરણે આવ્યા છીએ કોના શરણે જવાનું મહારાજને કહે છે કે અમે તો તમારા શરણે રહ્યા છીએ હવે તમે અમને ક્યારેય ભૂલશો નહીં એટલે આપણે કીર્તન ગાઈએ છીએ ને અમા જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજરે હો ગુના કરીને માં એટલે આપણે જેવા તો ભગવાનને ઘણા બધા છે પણ આપણા માટે તો ભગવાન એક જ છે એટલે કે છે કે અમે તો અલ્પ જેવા જીવ એની શું વાત કરીએ અમે તો આપના શરણે છીએ માટે આપ અમને ભૂલશો નહીં એવું અમને વરદાન આપો અને પછી બહુ સરસ માગ્યું કે આપની સેવા અને આપના ભક્તોની સેવા કરવામાં અમને નિત્ય નવી શ્રદ્ધા રહે એટલે જો મંદિરોમાં સૌથી સારી સેવા કોની હોય બહેનોની હોય વાસણ સફાઈ કરવી મંદિર વાળવું પોતું મારવું એ બધી સેવા કોણ કરતું હોય વધારે બેનો કરે પણ આપણા મંદિરમાં ઉલટું છે આપણા મંદિરમાં વાસણ સફાઈની સેવા કોણ કરે વિદ્યાર્થી છોકરાઓ કરે બધા એટલે આમાં હવે થોડોક ફેરફાર કરવાની જરૂર તો છે જ વારા ફરતી વારો આવતો જાય કે સાંજે એક તો શનિવારે એક વખત આવે એમાં છોકરા બધા સેવામાં જાય અહીં કથા સાંભળવા બે નહીં તો પછી જ્ઞાન કેમ થાય સેવાના ટાઈમે સેવા કરો આમ તો ખાલી જમવાની થાળીઓ તો ઉટકવાની હોતી નથી ખાલી વાસણ પાત્ર જે બનાવવામાં વપરાયા હોય સામગ્રી બનાવવા માટે જે પાત્રનો ઉપયોગ થયો એ જ પાત્ર ધોવાના હોય તપેલા અને કડાઈ અને જે કંઈ એ બાકીના બધા પાત્ર તો કંઈ ધોવાના હોતા નથી એટલે હવે સમય ક્યાં વયો જાય છે અને કેવી રીતે છોકરાઓ ત્યાં વધારે રહે છે એ હજી ખબર પડતી નથી કેમ કે અમે અહીં કથમ હોય ત્યાં તો જવાય નહીં પાછું એટલે હવે કોઈ એવા સુગ્ન માણસોની નિમણૂંક થાય કે જે છોકરાઓને અહીંયા બેહાડે કથામાં તો આગળની પેઢી સચવાય નહીતર પછી અમને કાંઈ ઇંગ્લિશ આવડતું નથી ભવિષ્યમાં કોઈક ઇંગ્લિશ વક્તા આવે ને છોકરાને ઇંગ્લિશમાં સમજાવીને સત્સંગ કરાવે થાય પછી બાકી અત્યારે તો કેમ કે શાસ્ત્ર બધા ઇંગ્લિશમાં લખવામાં બહુ વાર લાગશે હજી એક એક શાસ્ત્ર સૌથી વધારે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે એમાંથી ટ્રાન્સલેશન ગુજરાતીમાં થાય છે અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું એટલે ઇંગ્લિશ ભાષા એટલે હાવ ગરીબ ભાષા એની પાસે બીજા શબ્દ નથી એટલે શું કરીએ અને ગુજરાતીમાં તો એક સૂર્ય હોય તો એને કેટલાય નામથી બોલાવે કેટલા નામથી બોલાવીએ પાણીને કેટલા નામથી બોલાવે અને અંગ્રેજીવાળા શું કહી દે પાણીને વોટર કહી દે એટલે પતી ગયું અને ગુજરાતીમાં પાણીને જળ ભૂ બધાની અલગ અલગ ભાષા હોય વારી એટલે તોયમ સંસ્કૃતમાં શું કહેવાય ફલમ પુષ્પમ ફલમ તોયમ એટલે સંસ્કૃતમાં તોયમ કહેવાય એટલે અંગ્રેજીમાં બહુ શબ્દો ઓછા છે પણ આપણે સેવાની અંદર બહેનોની શ્રદ્ધા બહુ હોય કેમ કે અહીંયા બહેનો જ માગે છે વરદાન એટલે કે છે કે તમારી સેવા અને આપણા ભક્તોની સેવામાં અમને નિત્ય નવી શ્રદ્ધા રહે બહેનોને શ્રદ્ધા હોય બહુ પણ ક્યારેય એમાં અમને અરુચિ થાય નહીં તો અરુચિ કેમ થઈ જાય છે એ ખબર પડતી નથી દરેકે પોતપોતાની જવાબદારી સમજી અને સેવાનો સ્વીકાર કરવો જોઈએ અને સેવા કરીએ ત્યારે બોલાચાલી થાય કારણ છે વાસણ ભેગા થાય એટલે ખખડે પણ વાસણ સાફ થાય ને ઘોડામાં ગોઠવાઈ જાય પછી ખખડે નહીં તો એ વખતે શું કરવું તો કે પાણીમાં લીટાની જેમ રહેવું પાણીમાં લીટો પડે નહીં પાણીમાં કોઈ લાકડી મારે તો પાણી જુદું થાય નહીં એમ ઘડી ખોટું લાગે પણ તરત પાછું એને આઈસ્ક્રીમ ખાય અને પતાવી દેવાનું એવું કરે તો વાંધો આવે નહીં આવું બહેનોએ માગ્યું નહીં આપણે તો શું કરીએ કે સ્વામી કથા કર્યા કરશે એક કાને સાંભળવાનું અને બીજા કાને કાઢ નાખવાનું એક કાનેથી આપણે ડૂચો મરાવવો પડશે એટલે સીધી અંદર ઉતરી જાય કથા એટલે ખાસ યાદ રાખજો બહેનો અને ભાઈઓને જે ઇન્ટરનેટના માધ્યમથી કથા સાંભળતા હોય એવા જેથી કરીને કોઠારીને થોડી મદદરૂપ થાય એટલે કોઠારીને એમ થાય કે બધા મને સેવામાં મદદરૂપ થાય છે કેમ કે બધાની ઉંમર ઉંમરનું કામ કરે વર્ષોથી સેવા કરતા હોય તો પછી એને પણ શરીરનો ધર્મ છે હાજુ હાજુમાંદું રે તો બીજા કોઈ મદદમાં આવી શકે એવું બધું ગોઠવાતું હોવું જોઈએ એટલે આવી રીતે બહેનોએ માગ્યું કે સેવામાં અમને ક્યારે અરૂચિ થાય નહીં એ બાબતે કચ્છના બહેનો તમે જુઓ સેવા કરે એટલે ગામડાના મંદિરમાં સૌથી ચોખ્ખાય કોના મંદિરોમાં હોય બહેનોના મંદિરમાં તો બહેનો એકલા એના મંદિરની ચોખ્ખાઈ રાખે એવું નહીં પુરુષોના મંદિરમાં દર અઠવાડિયે આવવાનું મંદિર વાળવાનું ઝાડા સાફ કરી નાખવાના પોતું મારવાનું મૂર્તિઓ હોય તો મૂર્તિ ઉપર રથ ચડી ગઈ હતી કાઢ લેવાની લઈ લેવાનું બધું સાફ કરી અને બધું વ્યવસ્થિત કરીને જાય અહીંયા જેમાં દાસભાઈ આવે તો આખા મંદિરની અંદર બધી સફાઈ કરી નાખે ક્યાં કંઈ વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય તો બધી ગોઠવી દે ચંપલ કાઢ્યા હોય ને તો એ લંબ લાઇનમાં દાસભાઈ ગોઠવી દે એટલે એની સેવા એવી છે એટલે એવી રીતે બેનોએ કીધું કે અમને સેવામાં ક્યારે અરુચિ થાય નહીં જો અરુચિ થાય નહીં એવું કરો તો પછી ભગવાન અત્યંત પ્રસન્ન થઈ અને જે વરદાન માગે એ બધા આપ્યા અને પછી મહારાજે ત્યાંથી સંપૂર્ણ રંગથી રંગાઈ ગયેલા હતા અને પછી ભગવાન ત્યાંથી હવે વિદાય લઈ અને ચાલતા થયા શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ વિરચિત શ્રી હરિચરિત્રામ સાગરના ચતુર્દશપુરમાં હરિભક્ત બાઈઓને શેરીએ ગોઠમાં વરદાન આપ્યા એ નામે નેવુંમો તરંગ સમાપ્ત થયો હવે તરંગ એકાણું પાંચ માસ સત્સંગમાં ફરીને પછી શિયરી ગઢપુરમાં આવ્યા હવે મહારાજ ત્યાંથી વિદાય થયા શેરી અને સંતોના મંડળ જ્યાં હતા ત્યાં શિયરી સંતોના મંડળ પાસે આવ્યા જે ઘટના બની હતી તે તે સાંભળીને સંતો ઘણા ખુશી થયા પછી તેમણે હાથ જોડીને શેરીને કહ્યું તો પછી આપ અમને પણ ગોઠ આપો કોને ગોઠ માગી હવે કોને માગી ભાઈઓને આપીને આવ્યા ભગવાન સાળંગપુરમાં બાવાખાચરના દરબારગઢમાં આપીને પછી ભગવાન ત્યાંથી રંગ સોતા વસ્ત્ર સહિત આવ્યા જીવાખાચરના દરબારમાં અને જીવા જીવાખાચરના દરબારમાં આવીને મહારાજે જે કંઈ ઘટના ઘટી હતી એ બધી વાત કરી એટલે બધા સંતો સાંભળીને ખુશી થઈ ગયા રાજી થયા એટલે સંતોએ પછી બે હાથ જોડીને મહારાજને કહ્યું તો અમને પણ કંઈક આપો એમને આપી ના અમારો શું વાક છે આપ તો સમર્થ છો અપાર છો અમે મનમાં નિશ્ચય કર્યો છે કે આપ ચિંતામણી અને કલ્પવૃક્ષ બધું જ છો તે હરિભક્તોએ ગોઠમાં જેવું માગ્યું અમે બધા પણ તેટલું જ માગીએ છીએ અમે તો નિલોભી રહ્યા છીએ એટલે વારે અમારે વધારે લોભ શું કરવો જોઈએ અમે તન અને મન આપને અર્પણ કર્યા છે જીવ પણ આપને જ આપ્યો છે આ બધું આપને આધીન થઈ ગયું છે અમને હવે કાંઈ સ્મૃતિ રહી નથી જેટલી જાતના દુઃખ કહેવાય છે તે બધા શરીરની સાથે રહ્યા છે એ બધા દુઃખોને દેખીને જ અમે અમારા જીવાત્મા તથા શરીર આપને સમર્પણ કરી દીધા છે સંતો મહારાજને કહી રહ્યા છે કે અમે આ સત્સંગની અંદર આવ્યા છીએ તો અમે તો આપને કેવા જાણીએ છીએ કે સમર્થ તમને અપાર સમર્થ જાણીએ છીએ અને મનમાં એવો નિશ્ચય કર્યો છે કે આપ ચિંતામણી અને કલ્પવૃક્ષ જે કંઈ છે એ બધું તમે જ છો એટલે કહે છે કે હરિભક્તોએ જેટલું ગોઠમાં માગ્યું એટલું અમને પણ આપો એટલું અમે માગીએ જ છીએ એટલે આપણે રોજ ગાઈએ છીએ ને ભલે બહેનો એ માગ્યું છે પણ આપણને બધાને પણ એની જરૂર છે ને કેદી દેશોમાં સંસારી સુખ કે કેદી દેશોમાં તો બધાને જરૂર છે કે નહીં આજુબાજુમાં જો કોઈ કુસંગી રહેતો હોય એનો હજી વાંધો ન આવે પણ કોઈ વિધર્મી રહેતો હોય તો શું થાય કોઈ યવન રહેતો હોય બાજુમાં અને એક સોસાયટીની અંદર પચાસ મુસલમાન રહેતા હોય અને ત્યાં એક હિન્દુ ન રહી શકે અને બસો જણા હિન્દુ રહેતા હોય ત્યાં એક મુસલમાન સુખીથી રહી શકે એટલે સંસારી સુખ અને વિમુખનો સંઘ એ બહુ અઘરો છે ટાળવો કે સંસારનું સુખ એક વખત મનાઈ ગયું પછી તો બળદ ને માથે ધોરું આવે ને એટલે હાલ્યો જાય પછી એટલે પછી શું થાય જેમ રે મુક્તાનંદ સ્વામી કીધું ને સ્વામી નું સ્મરણ કરતા ઓળ ખાણી રે એમાં કીધું સ્વામી શ્રોતાને વક્તા બેવો સમજાવી નાના પેટ ને અર્થે પુરાણી રે એમાં આવે ને છે એ તો એક ફક્ત તમે કલ્પ વૃક્ષ છો એટલે અમે એ બધું માગીએ છીએ અમે તો નિર્લોભી રહ્યા છીએ એટલે અમારે વધારે લોભ શું કામ કરવો જોઈએ સંતો કહે છે અમે તન મન ધન તન અને મન તો અર્પણ કર્યા છે તો જીવો એ આપને જ આપ્યો છે એટલે અમે બધા આપને આધીન છીએ હવે અમને કાંઈ સ્મૃતિ રહેતી નથી જેટલી જાતના દુઃખ કહેવાય છે એ બધા શરીરની સાથે રહ્યા છે જગદીશભાઈ દુઃખ કેની સાથે છે ચાલવાનું દુઃખ છે મંદિર આવીએ ત્યારે ઠંડી લાગે છે કોને લાગે છે શરીરને લાગે છે એટલે કે છે કે એ બધા દુઃખોને દેખીને જ અમે અમારા જીવાત્મા તથા શરીર આપને સમર્પણ કરી દીધા છે કોને આપી દીધા છે આપને તો એવી રીતે હજી સંતો મહારાજને કહી રહ્યા છે અને પછી મહારાજ ત્યાંથી હવે સારંગપુરથી નીકળી અને ગઢપુરમાં પાંચ મહિને આવશે વગેરે કથા ખૂબ સરસ છે પણ સમય થઈ ગયો છે એટલે આપણે આવતીકાલે એનું શ્રવણ કરીશું सजानन्दस्वामी महाराजनी जय श्रीलक्ष्मी श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरि माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे महाराजनी जय श्रीलक्ष्मी